કબરા તાલુકાના નાનાપુડા ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજ્ય ગુરુજીની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. નાનાપુડા ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના શ્રી સદગુરુ દયાનંદ સત્સંગ મંડળ દ્વારા પરમ પૂજ્ય પ્રગટ્ય બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મલીન શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી દયાનંદ વેદ પાઠજી મહારાજના સાતમા નિવારણ જયંતિ મહોત્સવ નિમિત્તે મંદિરમાં ગુરુજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અરનાલા ગામના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા સંતો મહંતો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પરમપિતા પરમાત્માની અસીમ કૃપા બ્રહ્મલીન ગુરુદેવના આશીર્વાદથી આ વિસ્તારમાં બ્રહ્મલીન ગુરુદેવ 50-60 વર્ષથી આવતા હતા. 1986માં નીલકંઠ મહાદેવની સ્થાપના થઈ. ત્યાર પછી 2014માં ગુરુજી બ્રહ્મલીન થયા અને અવારનવાર સત્યંડી યજ્ઞ મહારુદ્ર યજ્ઞ થતા રહ્યા. આ વર્ષે બ્રહ્મલીન ગુરુદેવના સાતમો નિર્વાણ જયંતિ મહોત્સવનો કાર્યક્રમ મહિમા શું છે? જો 24 અવતારો થયા, આપણે 10 પ્રધાન અવતારો છે, બાકી 24 અવતારો થયા. એમાં જગદગુરુ એક કૃષ્ણ જ કહેવાના, ગીતાજી એક કૃષ્ણ એ જ રાખી. શા માટે? બધા બ્રહ્મના સ્વરૂપ હતા, બધા અવતારી હતા, બધાએ એક બ્રહ્મ જ હતો. હા, નોખી નોખી લીલાઓ કરી, પણ કૃષ્ણને આપણે જગદગુરુ કીધા. ગુરુ પરંપરાને આપણે માનીએ છીએ ને, તો કૃષ્ણને આપણે વાગોડીએ કે ગુરુ પરંપરામાં જગદગુરુ કહેવાના. શા માટે? કારણ કે એને નાનપણથી ગાયને સેવી, નાનપણથી ગાયનું માખણ, ગાયનું દૂધ, ગાયની છાશ ખાધી, અને ગાય સિવાય બીજો કોઈ આશરો નહોતો. એને કૃષ્ણને કોઈ પૂછ્યું, પ્રભુ તમારી આખા જીવનની આનંદની ઘડી કઈ, અતિ આનંદ તમને ક્યારે આવ્યો જીવનમાં? ત્યારે કૃષ્ણએ કીધું કે જ્યારે હું ગાયું ચારીને આમાં આવતો, એની હું ગામને ઝાપે ઊભી જાઉં અને ગાયો બધી નીકળે અને એની રજ મારા ઉપર ઉડતી ને, એ મારી ધન્ય ઘડી સાહેબ. આખા જીવનમાં જો મને અતિ આનંદ આવ્યો હોય ને, તો ગૌધૂલી મારા ઉપર જ્યારે ઉડે.